આરે યુગિની એકાદશી આ દિવસે તામસિક વસ્તુઓ અને ચોખાનું સેવન ન કરો હિન્દુ કેલેન્ડર પ્રમાણે બે જુલાઈ મંગળવારના રોજ યુગિની એકાદશી વ્રત કરવામાં આવશે આ દિવસે બની શકે તો ઉપવાસ કરો ઉપવાસમાં અનાજ ખાઈ શકાય નહીં ઉપવાસ કરી શકો નહીં તો એક સમયે ફળહાર પણ કરી શકાય છે આ એકાદશી વ્રત બીમારીઓ પણ દૂર કરી શકે છે એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું જોઈએ દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણ दानનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાન થી પૂજા કરો ભગવાન ને સ્નાન સ્નાન કરાવ્યા બાદ તે ચરણામૃત ને વ્રત કરનાર વ્યક્તિએ પીવું અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવું આવું કરવાથી શારીરિક પરેશાનીઓથી દૂર થાય છે ભગવાનને ફૂલ દીપ ધૂપ નેવેદ વગેરે પૂજા સામગ્રી ચઢાવો અને કથા સાંભળો એકાદશી તિથિએ ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં ધર્મ ગ્રંથોમાં લસણ ડુંગળી અને માંસાહારને તામસિક કહેવામાં આવે છે કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું આ દિવસે શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કોઈની અવગણના ના કરવી બની શકે તો રાત્રે જાગરણ કરીને ભજન અને કીર્તન કરો શાનુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે